मित्रों आपणे पाठ एक काव्यनी समजूती बराबर मेळवी लीधी अने विरोधी शब्द पण आपणे लास्ट क्लासनी अंदर शीख्या हता। आजे आपणे पाठ बे अमीर कोण क्वेश्चन मार्क छे के अमीर कोण एक पाठ विषय आजे आपणे समजूती मेळवीशुं। अमीर एटले धनवान पैसादार। पाठनुं टाइटल छे के अमीर कोण, શું બધાની પાસે ઘણા બધા પૈસા હોય, ગાડી હોય, બંગલા હોય તો એ અમીર છે? ખરેખર એ સાચા અર્થમાં અમીર છે એ આપણે સમજવાનું છે। બધાને અમીર શબ્દ એટલે ખબર કે બહુ અમીર એટલે બહુ પૈસાદાર છે, બહુ ધનવાન છે, પણ શું ખરેખર એ સાચા અર્થમાં ધનવાન છે? તો આપણને આ પાઠ એક સમજૂતી આપી જાય છે કે સાચા અર્થમાં માણસ પોતાના પૈસાથી અમીર નથી હોતો, પણ પોતાના મનથી અમીર હોય છે। જેટલું મન આપણે ઉદાર રાખીશું, બીજાના પ્રત્યે સેવા ભાવનાવાળું મન રાખીશું, તો એ માણસ ગરીબ હોવા છતાં એ દિલથી અમીર છે। તો આપણે હંમેશા મટીરિયાલિસ્ટિક એટલે કે આપણી પાસે બહુ પૈસો, બહુ ગાડી, બંગલાથી પૈસાદાર નથી બનવાનું, એનાથી અમીર ન બનીએ, પણ આપણે મનથી અમીર બનીએ। હંમેશા આપણું મન એવું રાખીએ કે આપણે દિલથી અમીર બનીએ એવી કોશિશ હંમેશા કરવી જોઈએ। અને આવી એક વાત આપણને આ પાઠમાં સરસ રીતે લેખકે સમજાવી છે તો એ આપણે જોવાના છે। તો પાઠની સમજૂતી આપતા પહેલાં આપણે થોડા શબ્દાર્થ, જે તમારા માટે નવા શબ્દ છે, એના વિશે જાણીશું અને એ તમારે શબ્દાર્થ તમારી નોટબુકની અંદર પણ લખવાનો છે। પહેલો શબ્દ છે અમીર। આપણે ચર્ચા કરી અમીર એટલે ધનવાન। કોચ, કોચ એટલે આપણને તમને ખબર છે કે ઇંગ્લિશ વર્ડ છે, પણ એ ગુજરાતીમાં પણ અમુક અંગ્રેજી શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ। એવી જ રીતે આ શબ્દનો ઉપયોગ છે શીખવાડનાર, જે આપણને શીખવાડે છે, તમારા પણ બાસ્કેટબોલના કોચ છે, ક્રિકેટના કોચ છે, જે આપણને કંઈ શીખવાડે છે એને કહેવાય કોચ, શીખવાડનાર। સહેલી, સહેલી એટલે ફ્રેન્ડ, બહેનપણી। સહેલી એટલે આ છોકરીની વાત છે, સ્ત્રીલિંગ, કે સ્ત્રી હોય એની મિત્ર જે હોય તો એને સહેલી કહી શકીએ, અને એનો બીજો અર્થ અહીંયા આપ્યો છે બહેનપણી। જિંદાદિલી, હંમેશા જિંદાદિલીથી જીવવું જોઈએ, એટલે કે મન મોટું રાખીને જીવવું જોઈએ, બરાબર? તો મોટું મન એટલે ખરેખર આપણું મન મોટું નથી થઈ જતું, મોટું મન એટલે બીજા પ્રત્યે સેવાની ભાવના, બીજા પ્રત્યે પ્રેમની ભાવના, જ્યારે આપણે થોડામાંથી થોડી એને મદદ કરી શકવાની આપણી ભાવના હોય, કે ભલે આપણી પાસે થોડુંક જ છે પણ એનાથી પણ હું એને મદદ કરી શકું, એને કહેવાય કે આપણું મન બહુ મોટું છે, આપણે બીજાને ગમે ત્યારે મદદ કરવા માટે, બીજાના સુખ દુઃખ સમજવા માટે આપણે એવર રેડી છે, એને કહી શકાય કે મારી જિંદા દિલી, બરાબર? જ્યારે તમે રમત ગમત સ્પોર્ટ્સ રમો છો, ઘણીવાર તમારી ટીમ હારી જાય છે, સામેની ટીમ જીતી જાય છે, પણ એવું એક વાક્ય આપણે સાંભળ્યું છે કે બધા ખેલાડીઓએ, બધાએ જિંદા દિલીથી રમત રમવી જોઈએ। જિંદા દિલી એટલે હાર જીત તો ચાલ્યા કરે, મન મોટું કરીને આપણે રમવું જોઈએ, ભલે અમે બીજી વખત ફરીથી અમે મહેનત કરીશું એવી ભાવના હોવી જોઈએ। સામો પક્ષ પણ આપણો મિત્ર જ છે એવી ભાવના હોવી જોઈએ, એને કહેવાય કે આપણું મન મોટું છે, મોટું મન। નિખાલસતા, નિર્દોષ મતલબ ઇનોસેન્ટ, બરાબર? બાળકો હંમેશા આપણે કાવ્યમાં એકમાં પણ આ શબ્દ જોડો હતો, નિર્દોષ કે ઇનોસેન્ટ હોવું, બરાબર? નિર્દોષ એને કોઈ ભાવ ઘોડો જેને કહી શકાય, તો નિખાલસતા એટલે નિર્દોષ, ઇનોસેન્ટ। તો આ આપણે પાઠ બેના આટલા શબ્દાર્થ વિશે ચર્ચા કરી। હવે પાઠ બેની અંદર આવતા વિરોધી શબ્દ, વર્ણવિચ્છેદ, જે તમને સાતમા ધોરણમાં તમે વર્ણવિચ્છેદન શીખી જ ગયા છો, પણ ફરીથી આજે એકવાર આપણે એની પણ ચર્ચા કરીશું, અને એ જે બધું પાઠ બેને રિલેટેડ જેટલા પણ ઓબ્જેક્ટિવ્સ છે એ પહેલાં આપણે શીખી લઈએ, તો આ તમારી ટેક્સ્ટબુકની અંદર આપણે તેનું લેખન કાર્ય કરીશું। તમારે પણ મારી સાથે પેન્સિલ લઈને તમારી ટેક્સ્ટબુક જો તમારી પાસે હોય તો એની અંદર લેખન કાર્ય કરવાનું છે। પાઠ બે, વિરોધી શબ્દ લખો। આ બધા વિરોધી શબ્દ તમે આગળ સાતમા ધોરણની અંદર શીખી જ ગયા છો, પણ ફરીથી આપણે એને શીખી લઈએ। હોશિયાર, ઠોઠ, હોશિયાર, ઠોઠ। અમીર, ગરીબ। જાણીતું, અજાણીતું। જાણીતું મતલબ નોઈંગ પર્સન, જેને આપણે જાણીએ છીએ એનો વિરોધી શબ્દ લખવાનું છે અજાણીતું। નફરત, પ્રેમ। આવડત, બિન આવડત। આવડત મતલબ કોઈ વસ્તુ કરવાની આપણે સક્ષમ હોઈએ,
मने नृत्य करवानी आवडत छे, मने सारी रसोई बनावानी आवडत छे, बराबर। आवडत एटले आपणे कोई कार्य करवा माटे सक्षम होईए ज्यारे, त्यारे ए शब्द गुजरातीमां कही शकाय कि मने आवडे छे। तमे घणीवार सांभळ्युं छे कि मने आवडे छे, आवडे परथी आ शब्द आव्यो छे आवडत, अने एनो विरोधी शब्द आपणे लखवानो छे बिन आवडत। જ્યારે આપણે સક્ષમ નથી તો આપણે લખી શકીએ બિન આવડત। પછી આ એક બીજી એક્સરસાઇઝ છે, વર્ણ છૂટા પાડીને લખો, એટલે કે વર્ણ વિચ્છેદ, જે તમે સ્ટાન્ડર્ડ 6th, 5th, 7th પણ તમે શીખી ગયા છો, એ જ ફરીથી અહીં આપ્યું છે। એવી જ રીતે તમારે વર્ણને છૂટા પાડીને લખવાના છે, એટલે કે વર્ણ વિચ્છેદ કરવાનો છે। તમને આવડે જ છે, પણ ફરીથી એક વખત આપણે જોઈ લઈએ। અહીંયા લખ્યું છે કુમુદ, તો અહીંયા ક અડધો, ઉ પ્લસ મ પ્લસ છોટા ઉની માત્રા, અહીંયા છોટો ઉ છે એટલે નાનો ઉ છે એટલે, પ્લસ દ પ્લસ અ। આ જે છે હલન લગાવવાનું તમારે ભૂલવાનું નથી, જે સૂચવે છે કે ક અડધો છે, એની સાથે ઉ જોડાઈને કુ બન્યો છે, બરાબર। આ બધું તમને ખબર જ છે, પણ ફરીથી આપણે અહીં શીખી રહ્યા છે। ચલો હવે બીજો શબ્દ છે પ્રત્યે, પ્રત્યે, તો પ્ર પ્ર, જ્યારે પ્ર બોલીએ છીએ ત્યારે ર પણ તમને સંભળાય છે, તો અહીંયા પ અડધો, એની સાથે ર અ પ્ર ત ત, અહીં તમે બધાને દેખાય છે કે અડધો છે, એટલે આપણે ત જ લખીશું ખાલી, ય અને એની સાથે એની માત્રા, ય અડધો અને એની સાથે એ, બરાબર, પ્રત્યે। અહીં દિવસ, દ અડધો, ઈ નાનો, બરાબર, નાના ઈની માત્રા છે અહીં, એટલે નાનો ઈ, વ, વ પ્લસ અ, સ, સ પ્લસ અ। આગ્રહથી શબ્દ શરૂ થાય છે, અહીંયા સ્વર છે તો એને આપણે છૂટા પાડતા નથી, એને એમ જ લખવાનું છે, આ ગ્ર, ગ અડધો પ્લસ ર અડધો પ્લસ અ, ગ્ર। અને હ, હ અડધો અને પ્લસ અ, આગ્રહ। અમીર, અ, અહીં ફરીથી સ્વર છે તો એને જેમનો તેમ જ આપણે અહીં લખીશું, અ, મ, મોટા ઈની માત્રા, મ પ્લસ ઈ, ર પ્લસ અ, અમીર। આ આપણે વર્ણ વિચ્છેદ જોયા, તમારે પણ તમારી નોટબુકની અંદર લખવાના છે। હવે આપણને અહીં શબ્દ કેટલાક આપ્યા છે, જે શબ્દને તોડીને લખ્યા છે, એટલે વર્ણ વિચ્છેદ એનો કરેલો છે, વર્ણને છૂટા પાડીને લખેલા છે, આપણે તેના પરથી શબ્દને બનાવવાના છે, બરાબર। તો અહીં ત ર ત તમને દેખાય છે, તો અહીંયા શબ્દ બન્યો છે તરત, બરાબર। એવી રીતે અહીં ગ અડધો છે, અ, ર પ્લસ મોટા ઈની માત્રા, બ પ્લસ અ, ગ રી બ, તો અહીં આપણે શબ્દને બનાવવાનો છે। તો જે શબ્દ તોડેલા છે એના પરથી આપણે શબ્દને લખી રહ્યા છે, ક પ્લસ આ એટલે કા, ય, મ, કાયમ, પ, ગ, લુ, લ પ્લસ ઉ, પગલું, પગલું મતલબ સ્ટેપ, પગલું, ધો, ધ પ્લસ ઓ, ધો, ર, અણ, ધોરણ, ધોરણ। આમ આપણે શબ્દને તોડતા અને શબ્દને જોડતા, બરાબર, કે જે શબ્દ જે વર્ણ તમને છૂટા આપેલા છે એના પરથી તમને શબ્દ બનાવવા, એના વિશે તમે આજે જાણ્યો, અને તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ એ લખીને કમ્પ્લીટ કરવાનું છે। આજે આપણે પાઠ 2ના શબ્દાર્થ શીખ્યા, વિરોધી શબ્દ શીખ્યા, અને વર્ણ વિચ્છેદ, શબ્દને જોડવા અને શબ્દને તોડવા, એ બંને આપણે આજે બધું શીખી લીધું। હવેના પીરિયડની અંદર આપણે પાઠ 2 અમીર કોણ તેની સમજૂતી મેળવીશું। આવજો વિદ્યાર્થી મિત્રો।